નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેષ્ઠા મકવાણ આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતની ભૂગોળના મોસ્ટ એમ્પી બસો પચાસ પ્રશ્નો અને આ પાર્ટ છઠ્ઠો છે આની પહેલાં મેં પાર્ટ એકથી પાંચ સુધી અપલોડ કરેલા છે જો એ જોવાના બાકી હોય તો જોઈ લેવા આવનાર બધી પરીક્ષા માટે સો ટકા ઉપયોગી વિડીયો છે તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે તો જોઈએ વિડીયો ઈસબગુલ જીરુ અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ઊંઝા ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે કચ્છ હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર ક્યુ છે તો હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર છે સુરત મધુવન પરિયોજના કઈ નદી પર છે દમણ ગંગા નદી પર છે ગુજરાતનું સૌથી મોટું વિદ્યુત મથક ક્યુ છે ધુઆરણ ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું છે અંકલેશ્વર છે હકીકના ઉદ્યોગ માટે કયા બે શહેરો જાણીતા છે જામનગર અને ખંભાત બારડોલી કયા ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ખાંડ ઉદ્યોગનું ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યુ છે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે અમદાવાદમાં આવેલું છે તે વઢવાણ કઈ નદી કિનારે આવેલું છે ભોગાવો નદી કિનારે વઢવાણ આવેલું છે જીઆઈડીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અમદાવાદમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોનું મથક ક્યાં આવેલું છે અમદાવાદમાં આવેલું છે જીએસએફસીનું કારખાનું ક્યાં આવેલું છે બાજવામાં ધરોઈ યોજના કઈ નદી પર છે સાબરમતી નદી પર છે ધરોઈ યોજના ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે નર્મદા નદી છે ઉત્તર ગુજરાતની નદીઓ કઈ છે તો ઉત્તર ગુજરાતની નદીઓમાં આવશે બનાસ સરસ્વતી અને રૂપેણ પાટણ કઈ નદી કિનારે આવેલું છે સરસ્વતી નદી કિનારે આવેલું છે પાટણ દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે બનાસ નદી પર ખોડિયાર બંધ કઈ નદી પર છે શેત્રુંજી નદી પર છે ખોડિયાર બંધ ગુજરાતમાં કુલ કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે અગિયાર પોઈન્ટ પંદર ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ગુજરાતમાં ઉત્તમ શાક કયા જિલ્લામાંથી મળે છે વલસાડમાંથી ભેજવાડા જંગલો સૌથી વધુ કયા જિલ્લામાં છે ડાંગ અને સુરતમાં છે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે ગિરનાર ડુંગર છે આરાસુરના ડુંગરો પૈકી સૌથી ઊંચો ડુંગર કયો છે જેસોરનો ડુંગર છે જોય એન્ડ વોટર પાર્ક કયા જિલ્લામાં આવેલું છે સુરતમાં શેત્રુંજો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ભાવનગરમાં પાવાગઢનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે પંચમહાલમાં અલિયાબેટ અને પીરમબેટ ક્યાં આવેલ છે ખંભાતના અખાતમાં આવેલા છે પિરોટન નામે પરવાડાનો ટાપુ ક્યાં આવેલો છે જામનગર નજીક કચ્છના ખાતમાં આવેલો છે કોને કંઠીનું મેદાન કહે છે તો કચ્છના સમુદ્ર કિનારે નજીક આવેલ મેદાનને કંઠીનું મેદાન કહેવામાં આવે છે દૂધ માટે કઈ ગાયો જાણીતી છે ગીર અને કાંકરેજી ગાયો જાણીતી છે સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે જાફરાબાદી ભેંસ દૂધ ધારા ડેરી ક્યાં આવેલી છે ભરૂચમાં આવેલી છે દૂધસાગર ડેરી ક્યાં આવેલ છે સોરી ડબલ વખત આવ્યો છે દૂધ સાગર ડેરી છે એ મહેસાણામાં આવેલી છે અને દૂધ ધારા ડેરી છે એ ભરૂચમાં આવેલી છે સાબર ડેરી ક્યાં આવેલી છે તો સાબર ડેરી છે એ હિંમતનગરમાં આવેલી છે ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે ગાંધીનગરમાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઈનરી ક્યાં આવેલી છે વેરાવળમાં ફિલ્મ ઉદ્યોગનો લક્ષ્મી સ્ટુડિયો ક્યાં આવેલો છે વડોદરામાં મધુર ડેરી ક્યાં આવેલી છે તો મધુર ડેરી છે એ ગાંધીનગરમાં આવેલી છે રંગ રસાયણ ઉદ્યોગ માટે મહત્વનું સ્થળ કયું છે મીઠાપુર આયુર્વેદ યુનિવર્સિટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે જામનગરમાં ગોમતી તળાવ ક્યાં આવેલું છે ડાકોરમાં આવેલું છે ગોમતી તળાવ સૈનિક શાળા માટે ક્યુ સ્થળ જાણીતું છે બાલાછડી જલારામ બાપાના સ્થળ માટે ક્યુ સ્થળ જાણીતું છે વીરપુર જૂનાગઢની કઈ કેરી વખણાય છે કેસર કેરી વલસાડની કઈ કેરી વખણાય છે તો હાફૂસ વલસાડની કઈ કેરી વખણાય તો હાફૂસ અને જૂનાગઢની કેસર કેરી જામફળ માટે કયું સ્થળ વખણાય છે તો જામફળ માટે ધોળકા વખણાય છે મુક્તાર સિંચાઈ યોજના કઈ નદી પર છે સરસ્વતી નદી પર મગદલ્લા બંદર કઈ નદીના મુખ પાસે છે તાપી નદીના એકસો પાંચ એકરમાં ફેલાયેલ પોઈચાનું સ્વામિનારાયણ ધામ કયા જિલ્લામાં આવેલું છે નર્મદા જિલ્લામાં આવેલું છે ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે મોરબીમાં તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલ છે તારંગા પર્વત છે એ મહેસાણા મહેસાણા જિલ્લામાં આવેલો છે લિગનાઇટ કોલસો કયા જિલ્લામાંથી મળે છે કચ્છ અને ભરૂચમાંથી મળે છે સિદ્ધિ સહેદની જાળી કયા શહેરમાં છે અમદાવાદમાં છે સિદ્ધિ સહેદની જાળી પાટણ શાના માટે વિખ્યાત છે પટોળા માટે વ્યારા કઈ નદી કિનારે આવેલું છે તો વ્યારા મીંઢોળા નદી કિનારે આવેલું છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે પાલનપુર છે પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ગોધરા છે ખેડા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે ગુજરાતમાં જંગલોનો મોટો વિસ્તાર ક્યાં આવેલ છે દક્ષિણ ગુજરાતમાં સોનાની મુહૂર્ત તરીકે ક્યુ સ્થળ ઓળખાય છે સુરત સુરતને સોનાની મુર્ત કહેવામાં આવે છે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે કચ્છમાં મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં આવેલું છે સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે ગીર સોમનાથમાં આવેલું છે ક્યુ સ્થળ ઉદ્યાન નગરી તરીકે ઓળખાય છે ગાંધીનગર મીરા દાતારની દરગાહ ક્યાં આવેલી છે ઉનાવા મહેસાણા જિલ્લામાં આવેલી છે મીરા દાતારની દરગાહ દાદાહરીની વાવ ક્યાં આવેલી છે અમદાવાદમાં પ્રસિદ્ધ મલાવ તળાવ ક્યાં આવેલું છે ધોળકામાં સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે કચ્છ જિલ્લામાં જોવા મળે છે ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે ખેડામાં પાતાળકુવાઓની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં છે મહેસાણામાં તાપી જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે વ્યારામાં વ્યારા છે તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે રાજપીપળા છે લાખોટા તળાવ ક્યાં આવેલું છે જામનગરમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે વિરમગામમાં આવેલું છે મુનસર તળાવ સુરસાગર તળાવ ક્યાં આવેલું છે વડોદરામાં બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે તાપી નદી પર સિમેન્ટ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે સિક્કા પોરબંદર રાણા વાવ અને સેવાલિયામાં વિકસેલો છે સિમેન્ટ ઉદ્યોગ રાણકી વાવ ક્યાં આવેલી છે પાટણમાં જૈનોનું તીર્થધામ શંખેદ્વાર શંખેશ્વર ક્યાં આવેલું છે પાટણ જિલ્લામાં સત્તાધાર કઈ નદી કિનારે આવેલું છે અંબાજડ નદી કિનારે આવેલું છે સત્તાધાર બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે ખેડબ્રહ્મામાં સુરેન્દ્રનગર કઈ નદી કિનારે આવેલું છે ભોગાવો નદી કિનારે આવેલું છે સુખબાદર સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે સુરેન્દ્રનગરમાં રાણી સિપરીની મસ્જિદ ક્યાં આવેલી છે અમદાવાદમાં નકલંક રણુજા નવા રણુજા ક્યાં આવેલ છે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં આવેલું છે પરબ વાવડી શાના માટે જાણીતું છે સંત દેવીદાસની જગ્યા છે ત્યાં તેના માટે જાણીતું છે સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર ઓળખાય છે મહુવા ગોપનાથ સૌંદર્યધામ કયા જિલ્લામાં આવેલું છે ભાવનગરમાં ગઢડા સ્વામિનારાયણ મંદિર કયા જિલ્લામાં આવેલું છે બોટાદમાં બોટાદ જિલ્લામાં આવેલું છે ગઢડા ક્યુ સ્થળ દક્ષિણનું કાશી તરીકે ઓળખાય છે ચાંદોદ સુડી અને ચપ્પા માટે ક્યુ સ્થળ વખણાય છે અંજાર હિંમતનગર કઈ નદી કિનારે વસેલું છે તો હિંમતનગર છે એ હાથમતી નદી કિનારે વસેલું છે રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે અમદાવાદમાં મોરબી કઈ નદી કિનારે આવેલું છે મચ્છુ નદી કિનારે રાજકોટ કઈ નદી કિનારે વસેલું છે આજી નદી કિનારે મોખડી ઘાટ કઈ નદી પર છે નર્મદા નદી પર સિમુ નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે બનાસકાંઠામાંથી ધીરજબેન પરીખ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે કપડવંશમાં નડેશ્વરી માતાનું મંદિર નડાબેટ ક્યાં જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને તાલુકો પૂછે તો વાવ તાલુકામાં આવેલું છે સહસ્રલિંગ તળાવ ક્યાં આવેલું છે પાટણમાં હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે પાટણમાં સુરતનું પ્રાચીન નામ શું હતું સૂર્યપુર હતું હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ક્યાં આવેલી છે પાટણમાં વરાણા શાને માટે જાણીતું છે ખોડિયાર માતાના મંદિર માટે જાણીતું છે અને પાટણના સમી તાલુકામાં આવેલું છે કયા સાહિત્યકાર પાટણને ગુજરાતની અસ્મિતાનું આધાર બિંદુ ગણાવે છે કનૈયાલાલ મુનશી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય ક્યાં આવેલું છે અમરેલીમાં એઠોર શાને માટે જાણીતું છે ગણપતિ મંદિર માટે શક્તિપીઠ બહુચરાજી કયા જિલ્લામાં આવેલું છે મહેસાણામાં અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ગાંધીનગરમાં ગુજરાતના કયા જિલ્લામાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે કચ્છમાં નળ સરોવરની સરહદ કયા જિલ્લાને સ્પર્શે છે અમદાવાદ અને સુરેન્દ્રનગરને રણમલ ચોકી ક્યાં આવેલી છે ઈડરમાં લાંબા શાને માટે જાણીતું છે બળિયાદેવ મંદિર માટે જાણીતું છે સાળંગપુર શાને માટે જાણીતું છે તો સાળંગપુર છે એ હનુમાનજીના મંદિર માટે જાણીતું છે રાણકદેવીનું મંદિર ક્યાં આવેલું છે વઢવાણમાં આવેલું છે સાયલા શાને માટે જાણીતું છે લાલજી મહારાજની જગ્યા માટે જાણીતું છે સાઈલા હેલ્થ મ્યુઝિયમ ક્યાં આવેલું છે વડોદરામાં જીતગઢ સિંચાઈ યોજના કઈ નદી પર છે નર્મદા નદી પર છે પ્લેનેટોરિયમ અર્થાત તારા મંદિર ક્યાં આવેલ છે પોરબંદરમાં સુદામાનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે પોરબંદરમાં બરોડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે પોરબંદર અને જામનગર જિલ્લામાં આવેલો છે બરોડો ડુંગર સત્તાધાર શાને માટે જાણીતું છે સંત આપા ગીગાની જગ્યા માટે જાણીતું છે કચ્છની મુખ્ય નદીઓ કઈ છે ખારી લુણી અને કનકાવતી એ કચ્છની મુખ્ય નદીઓ છે ગોપનાથ મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે ભાવનગરમાં ક્યુ સ્થળ મંદિરોની નગરી તરીકે ઓળખાય છે પાલિતાણા પાલિતાણા ઉપર કુલ કેટલા મંદિરો આવેલા છે આઠસો ને મંદિર આવેલા છે ક્યુ સ્થળ શ્વેત ક્રાંતિના મુખ્ય મથક તરીકે જાણીતું છે આણંદ ધોરાજી કઈ નદી કિનારે આવેલું છે ભાદર નદી કિનારે આવેલું છે ધોરાજી ક્યુ સ્થળ ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે વાપી આજવા તળાવ ક્યાં જિલ્લામાં આવેલ છે વડોદરામાં ક્યુ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે સિદ્ધપુર ક્યુ સ્થળ પિતૃઓની વિધિ માટે જાણીતું છે ચાંદોદ સંખેડા શાને માટે જાણીતું છે કલાત્મક ફર્નિચર અને લાકડાના રમકડા માટે જાણીતું છે સંખેડા નારેશ્વર શાને માટે જાણીતું છે શ્રી રંગ અવધૂતના આશ્રમ માટે જાણીતું છે નારેશ્વર ગિરિમથક સાપુતારા કયા જિલ્લામાં આવેલું છે ડાંગમાં સંતરામ મંદિર ક્યાં આવેલું છે નડિયાદમાં આવેલું છે ફાગવેલ સાને માટે જાણીતું છે તો ફાગવેલ છે ત્યાં ભાથીજીનું મંદિર આવેલું છે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલ છે વાત્રક નદી કિનારે કપડવંશ તાલુકામાં ખેડા જિલ્લામાં આવેલું છે સુરપાણેશ્વરનું મંદિર ક્યાં કયા જિલ્લામાં આવેલું છે નર્મદા જિલ્લામાં હવા ખાવાનું સ્થળ ઉભરાટ ક્યાં જિલ્લામાં આવેલું છે નવસારીમાં પારનેરા ડુંગર કયા જિલ્લામાં આવેલું છે નવસારીમાં લેડી વિલ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે ધરમપુર જિલ્લો વલસાડમાં આવેલું છે ઉદવાડા શાને માટે જાણીતું છે તો પારસી અગિયારી માટે જાણીતું છે ઉદવાડા શુક્લતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ભરૂચમાં ટુવા શાના માટે જાણીતું છે ગરમ પાણીના કુંડ માટે ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કઈ જગ્યાએ આવેલા છે ટુવા લસુંદરા તુલસી શ્યામ અને ઉનાઈ એ ચારેય જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે ડુમસ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલું છે સુરતમાં વિહારધામ તિથલ કયા જિલ્લામાં આવેલું છે વલસાડમાં ક્યુ સ્થળ કચ્છનું પેરિસ તરીકે ઓળખાય છે મુંદ્રા વિલ્સનની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે વલસાડમાં આવેલી છે ક્યુ શહેર સૌરાષ્ટ્રની શાન ગણાય છે રાજકોટ ક્યુ શહેર કાઠિયાવાડનું રત્ન ગણાય છે જામનગર ફોદાળા અને ખંભાળા તળાવ કયા જિલ્લામાં આવેલ છે પોરબંદરમાં વલ્લભસાગર સરોવર કઈ નદીના લીધે નિર્માણ પામ્યું છે તાપી નદીના લીધે કયા સ્થળે દેશનો સૌપ્રથમ ઔષધીય ઉદ્યાન બનાવવામાં આવ્યો છે કપરાડા તાલુકાના પાનસ ગામે શ્રી સુમિત રત્નસૂરી જૈન લાઇબ્રેરી ક્યાં આવેલી છે ખેડામાં જેનોનું જેનોનું તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં પારસીઓનું તીર્થસ્થળ સંજાણ કયા જિલ્લામાં આવેલું છે નવસારી જિલ્લામાં આવેલું છે અને તાલુકો પૂછે તો ઉમરગામ તાલુકામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે ચાણસમા તાલુકાના દેલમાલ ગામમાં આવેલી છે વડતાલ સાને માટે જાણીતું છે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર માટે જાણીતું છે વડતાલ શરમિસ્સા તળાવ ક્યાં આવેલું છે વડનગરમાં આવેલું છે કાળો પર્વત કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં સેલોર વાવ ક્યાં આવેલી છે ભદ્રેશ્વર જિલ્લો કચ્છમાં આવેલી છે ગુજરાતનું સૌથી સૌથી જૂનું હયાતનગર કયું છે વડનગર છે કામરેજ તીર્થધામ ક્યાં આવેલું છે સુરત જિલ્લામાં પ્રસિદ્ધ કુંભારિયાના દહેરા ક્યાં આવેલા છે અંબાજીમાં આવેલા છે ભમ્મરિયો કૂવો ક્યાં આવેલ છે મહેમદાબાદમાં આવેલો છે ભમ્મરિયો કૂવો ટંકારા સાને માટે જાણીતું છે શ્રી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ છે હૃદયકુંજ એ શું છે તો હૃદયકુંજ છે એ સાબરમતી આશ્રમમાં આવેલ ગાંધીજીનું નિવાસ સ્થળ છે શિહોરની ટેકરીઓ ક્યાં ક્યાં આવેલ છે ભાવનગર જિલ્લામાં આવેલી છે દહેજ બંદર કયા જિલ્લામાં આવેલું છે ભરૂચ જિલ્લામાં આવેલું છે દહેજ બંદર હિંગોળગઢ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે રાજકોટમાં ગુજરાતના કયા સ્થળેથી મોતી આપતી પર્લ ફિશ મળી આવે છે જામનગરમાંથી મળી આવે છે પરવાડાના ટાપુઓમાંથી સાલેર અને ચમક ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે ડાંગમાં ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ ક્યુ છે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગરમાં આવેલું છે તે ભારતનું સૌથી મોટું છે સૌરાષ્ટ્રમાં કયા સ્થળે પ્રકૃતિ શિક્ષણ માટેનું અભયારણ્ય આવેલું છે જસદણ તાલુકાના હિંગોળગઢમાં રાજકોટ જિલ્લામાં આવેલું છે હઠી સિંહના દહેરા ક્યાં આવેલા છે અમદાવાદમાં કમાટીબાગ ક્યાં આવેલ છે વડોદરામાં ડાહીલક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલું છે નડિયાદમાં દૂધયું તળાવ ક્યાં આવેલ છે પાવાગઢમાં એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો એન્ડ્રુઝ લાઇબ્રેરી છે એ સુરતમાં આવેલી છે વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આવેલ છે ભરૂચમાં સરદાર સ્મારક ક્યાં આવેલ છે બારડોલીમાં બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલ છે ભાવનગરમાં રણમલ તળાવ ક્યાં આવેલ છે જામનગરમાં જગતનું એકમાત્ર ઘુડખર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં સમિત શિખર કયા ધર્મનું તીર્થ સ્થળ છે જૈન ધર્મનું ડબલ્યુ એલ એમ ઈ એટલે કે વાલ્મી સંસ્થા ક્યાં આવેલી છે આણંદમાં આયુર્વેદ સંશોધન શાળા ક્યાં આવેલ છે જામનગરમાં ભાલકા તીર્થ સાને માટે જાણીતું છે કૃષ્ણના દેહ ત્યાગના સ્થળ માટે જાણીતું છે ભાલકા તીર્થ દાડમનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ભાવનગરમાં ગુજરાતના હરિયાણા બગીચાનું બિરુદ કયા પ્રદેશને મળેલ છે ચરોતર પ્રદેશને ખેડા જિલ્લાના પ્રદેશને બંધ કયા સ્થળે બાંધવામાં આવ્યો છે શામળાજીમાં રાસ્કાવિયર પરિયોજના કઈ નદી પર છે મહી નદી પર ડાંગનો રામાયણમાં ક્યાં નામે ઉલ્લેખ મળે છે દંડકાર રણિયાના નામે ઉલ્લેખ મળે છે ફ્લોરોસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ ક્યાં આવેલો છે કડી પાણીમાં આવેલો છે એફલુએન્ટ ચેનલ દ્વારા કયા શહેરના દૂષિત પાણીને ખંભાતના અખાતમાં ઠાલવવામાં આવે છે વડોદરાના ગુજરાતમાં લેગ્નાઇટ કોલસાનું ક્ષેત્ર કયું છે પાનંદ્રો ભારતમાં કયા રાજ્યમાં જૈન લોકોની વસ્તી વધારે છે ગુજરાતમાં ગુજરાતમાં હકીકનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ખંભાતમાં ગુજરાતમાં ખનીજ તેલની રિફાઇનરીઓ ક્યાં આવેલી છે જામનગર અને કોયલીમાં આવેલી છે ખનીજ તેલની રિફાઇનરીઓ ગુજરાતમાં ગાલીચા વણાટના કેન્દ્રો કયા જિલ્લામાં આવેલા છે કચ્છમાં જરી ઉદ્યોગનો વિકાસ ક્યાં થયેલ છે આવેલ છે સુરતમાં સિક્કા અને રાણવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે સિમેન્ટ ઉદ્યોગ માટે કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો છે અતુલ કંપની શાને માટે જાણીતી છે રંગ ઉત્પાદન માટે બાજવા શાને માટે જાણીતું છે તો બાજવા છે એ રાસાયણિક ખાતર માટે જાણીતું છે કપાસના પાક માટે જાણીતો કાનમનો વિસ્તાર ક્યાં જિલ્લામાં આવેલ છે ભરૂચ જિલ્લામાં ક્રિપકોનું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલ છે હજીરામાં આવેલું છે ગુજરાતમાં એન્જિનિયરિંગ ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે અમદાવાદ ખેતીના ઓજારો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે રાજકોટમાં બનાસ ડેરી ક્યાં આવેલી છે પાલનપુરમાં મધર ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે ગાંધીનગરમાં કલોલથી વાપી વચ્ચેનો ઔદ્યોગિક રીતે વિકસિત વિસ્તાર કયા નામથી ઓળખાય છે ગોલ્ડન કોરિડોરના નામે ઓળખાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો ને ચુમ્મોતેરમાં ગુજરાત પ્રેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલ છે હજીરામાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે અમરેલીમાં બિન પરંપરાગત ઉર્જાના વિકાસ માટે કામ કરતી સંસ્થા કઈ છે જીઈ ડી ગેડા ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટેનો સૌર નિયંદન પ્લાન્ટ ક્યાં નાખવામાં આવ્યો ઘોઘા તાલુકાના અવાણીયા ગામે કચ્છના કયા બંદરે વિન્ડ ફાર્મ દ્વારા વીજળી ઉત્પન્ન કરાઈ છે માંડવી બંદરે ગુજરાતમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસની લંબાઈ ગુજરાતમાં કેટલા કિલોમીટર છે પાંચસો સોળ કિલોમીટર છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગ નંબર અડસઠની ગુજરાતમાં લંબાઈ કેટલા કિલોમીટર છે બસો ને કિલોમીટર છે અમદાવાદના વિમાન મથકને કયા રાષ્ટ્રીય નેતાનું નામ આપવામાં આવ્યું છે સરદાર પટેલનું કયા બંદર પરથી પ્રવાહી રાસાયણોની હેરફેર થાય છે દહેજ બંદર પર ગુજરાતના કયા યાત્રાધામમાં રોપવે વધુ લંબાઈ ધરાવે છે ગિરનાર પર્વત પર જૂનાગઢમાં કચ્છી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે ગાંધીનગરમાં ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ચાર ગુજરાત લલિત કલા અકાદમી ક્યાં આવેલી છે ગાંધીનગરમાં નર્મદ સાહિત્ય સભાનું મુખ્યાલય ક્યાં આવેલું છે સુરતમાં પ્રેમાનંદ સાહિત્ય સભાનું મુખ્યાલય ક્યાં આવેલું છે વડોદરામાં વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે રાજકોટમાં સરદાર પટેલ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે વલ્લભ વિદ્યાનગરમાં સિંધી સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે ગાંધીનગરમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ક્યાં આવેલ છે અમદાવાદમાં અમદાવાદ જોધપુર વચ્ચે દોડતી ટ્રેન કઈ છે સૂર્યનગરી એક્સપ્રેસ છે મગદલા બંદર કયા જિલ્લામાં આવેલું છે સુરતમાં ટોબેકો રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે ધર્મજમાં ઉત્તર ગુજરાતમાં સ્પાઈસ એટલે કે મસાલા રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે જગુદણમાં પોટેટો એટલે કે બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે દિશામાં મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ગોધરામાં ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે નવા ગામમાં રાજસ્થલી પરિયોજના કઈ નદી પર છે શેત્રુંજી નદી પર છે સતેશ્વર કયા જિલ્લામાં આવેલું છે સાબરકાંઠામાં વેડછી સુરત શાને માટે જાણીતું છે જુગતરામ દવેનો આશ્રમ એના માટે જાણીતું છે સુરતમાં આવેલો છે ગણદેવીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ગોળ અને ખાંડનો ઉદ્યોગ વિકસ્યો છે ગણદેવીમાં તાળા ઉદ્યોગ માટે ક્યુ શહેર જાણીતું છે ખંભાત ધુવારણ શાને માટે જાણીતું છે તાપ વિદ્યુત મથક માટે જાણીતું છે દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે જૂનાગઢમાં આવેલું છે હાથબ શાને માટે જાણીતું છે કાચબા ઉછેર કેન્દ્ર માટે જાણીતું છે અને ભાવનગર જિલ્લામાં આવેલું છે કયા શહેરની ધારી વખણાય છે સુરત જિલ્લાની ગુજરાતમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે સુરેન્દ્રનગરમાં વરિયાળીના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં કેટલામું સ્થાન છે પ્રથમ સ્થાન છે માધાપર ડે ડેરી ક્યાં આવેલી છે ભુજમાં આવેલી છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીનું વડુમથક ક્યાં આવેલું છે ભુજમાં ક્યુ સ્થળ સત્યાગ્રહની ધરતી તરીકે ઓળખાય છે બારડોલી ગુજરાતને કુલ કેટલા અખાત પ્રાપ્ત છે બે એક કચ્છનો અખાત અને એક ખંભાતનો અખાત વિક્ટોરિયા ક્લોક ટાવર ક્યાં આવેલું છે ભરૂચમાં ગુજરાતની કઈ નદીને મેકલકન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે નર્મદા નદીને ખાંડ આંબાનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તાપીમાં કયો જિલ્લો યુકેલિપ્સ જિલ્લો ગણાય છે ભાવનગર જિલ્લો નીલગિરીઓનો જિલ્લો પણ કહેવાય છે યુકેલિપ્સ એટલે નીલગીરી ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય નદીઓ કઈ છે માલણ મછુંદરી અને શિંગવડો એ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય નદીઓ છે તેન તળાવ ક્યાં આવેલું છે ડભોઈમાં ઓપરેશન ફ્લડ શાની સાથે સંકળાયેલું છે દૂધ ઉત્પાદન માટે ગોમતી તળાવ ક્યાં આવેલું છે ડાકોરમાં કલ્પસર શું છે તો કલ્પસર એ ખંભાતના અખાતમાંથી મીઠું પાણી મેળવવાની યોજના છે બંનીના પ્રખ્યાત ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલા છે કચ્છમાં સુદર્શન સરોવર કયા જિલ્લામાં કયા શહેરમાં આવેલું છે જુનાગઢમાં ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ લાવે છે નૈઋત્યના પવનો તો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજ નવા નવા વિડીયો નવી નવી માહિતી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો તમને રેગ્યુલર નવી નવી પીડીએફ મળતી રહેશે આવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર ક્યુ છે બીજો પ્રશ્ન છે જૂનાગઢ કઈ જૂનાગઢની કઈ કેરી વખણાય છે ત્રીજો પ્રશ્ન છે તાપી જિલ્લાનું મુખ્ય મથક ક્યુ છે અને ચોથો પ્રશ્ન છે અડાલની વાવ કયા જિલ્લામાં આવેલી છે તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે અને જો એ ના આવડે તો ફરીથી વ્યવસ્થિત વિડીયો જોઈ અને જરૂરથી જવાબ આપો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો